ચાર ચાર બે હજાર ચોવીસથી તેના ફોર્મ ભરાવવાની શરૂઆત થાય છે તો કે તેની માટે જે ફોર્મ ભરાવના છે તો કે તે ભરતી લેટર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી છે તો કે તેના માટે એ ઘણા બધા ઉમેદવારોને ખૂબ જ સવાલો મૂંઝવતા હોય છે તો કે તે તમામ એટલે કે જેની અંદર જે સૌથી વધુ જે બોર્ડને પૂછવામાં આવ્યા જ સવાલો છે તો કે તેનું નોટિસ તેના જે જવાબો હોય તો કે તેની એક પીડીએફ એ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે તો કે તેની અંદર કયા કયા સવાલો એ સૌથી વધુ મૂંઝવે છે અને તેનો બોર્ડ દ્વારા શું જવાબ આપ્યો છે તો કે તે તમામ સવાલો આપણે આજના વિડીયોને જોવાનો પ્રયત્ન કરીએ તમારે તેની અંદર કઈ વાતનું ધ્યાન રાખવું અને શું શું અપલોડ કરવાનું અને કઈ કઈ માહિતી ભરવાની તમામ માહિતી એ તમને આ વિડીયોની અંદર મળી જશે અને સાથે સાથે જે પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈ ની પરીક્ષા છે તો કે તે ક્યારે લેવા છે એટલે કે તે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન पछि त्य अलिकति भरती क्या कहीँ तारिक अलिकति क्या महिना सुधीमा पूर्ण नै એ સંભાવના રાખવામાં આવી છે તે તેવી તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું જે તમને આવનાર પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે તો અમે પછી આપણે જે પીડીએફ છે તો કે તેની અંદર જે સવાલો છે તો કે સૌથી પહેલા સવાલ હોય છે ત્યારબાદ તેનો જવાબ છે તો તે જોઈશું અહીંયા આપણે જે ઉમેદવારો ઉમેદવારો દ્વારા જે બોર્ડને જે સવાલો પૂછવામાં આવ્યા અને તેના દ્વારા તે સવાલોના એ બોર્ડ દ્વારા શું જવાબ આપ્યા તો કે તે આપણે જોઈશું અને તેની અંદર સૌથી પહેલો સવાલ હોય છે અને ત્યારબાદ એ તેનો બોર્ડ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે તો તે જોઈશું તો કે

તેની અંદર તમારે સૌથી વધુ જે નોટિફિકેશન છે તો કે તેને એ પ્રધાન્ય આપવાનું રહેશે અને આ જે સવાલો છે તો કે તે તમારે માત્ર એક સમજ પૂરતા છે તો કે તેની અંદર આપણે સવાલોની વાત કરીએ તો કે તેની અંદર પહેલો સવાલ કે જે આ ભરતી છે તો કે તે કયા કયા સ્વર્ગમાં એ ભરતી થવાની છે તો કે આ જે અલગ ભરતી બોર્ડ દ્વારા એ જે નીચે નીચે જણાવેલ છે તો કે પાંચ સ્વર્ગો જેની અંદર એક તો બીની થેરી પોલીસ સમ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ પછી બીની પોલીસ કોન્સ્ટેબલ પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પછી જેલ સીફઆઈ પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે જેને એસઆરપીએફ કહે છે તો કે આ પાંચ કેડે છે તો કે તે પાંચ અંદર એ ભરતી થવાની છે અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન તો કે મહિલાની અલગથી ભરતી થના છે તો કે ના એટલે કે મહિલાની અલગથી ભરતી થવાની નથી મહિલાની સરકારશ્રી દ્વારા એ અનામત અનામતની જોગવાઈ કરેલ હોવાથી એ ઉપર જણાવેલ ઉપર જણાવેલ સ્વર્ગમાં એ ભરતી કરવામાં આવશે એટલે કે મહિલાની એ અલગથી ભરતી કરવામાં નહીં આવે પરંતુ જે ઉપર જે આપણે વિવિધ પાંચ સ્વર્ગની વાત કરીએ તો કે તેની અંદર જે મહિલાની અનામત જગ્યા આવતી છે તો કે તે એ અનામત જગ્યા ઉપર એ મહિલાની ભરતી કરવામાં આવશે અને ફક્ત એસઆરપી કોન્સ્ટેબલ છે તો કે તેની અંદર જ એ મહિલાની ભરતી નહીં થાય તો તે વાતનો ખાસ મહિલાએ ધ્યાન રાખવું ત્યારબાદ ત્રીજો સવાલ તો કે લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા એ કુલ કેટલી જગ્યા પર એ ભરતી કરવાની છે તો કે લોક રક્ષક બોર્ડ એટલે કે જે કુલ ભરતી છે તો કે તે બાર હજાર ચારસો ને જગ્યા પર એ ભરવાની છે ત્યારબાદનો પ્રશ્ન ચોથો તો કે વય મર્યાદા એ કયા દિવસે ગણવાની રહેશે તો કે જે આની અંદર ફોર્મ ભરવાની જે વય મર્યાદા છે તો કે તે જે અરજીનો છેલ્લો દિવસ હોય તો કે ત્યાં સુધી એ તમારી ઉંમર એ જે ઉંમર અઢાર વર્ષ અથવા તો જે ગ્રેજ્યુએટ એકવીસ વર્ષે તો કે તે અલગ જે કોલેજ વાઇસની તો કે તે એ થઈ જવી પડે ત્યારબાદ પાંચમો સવાલ તો કે શૈક્ષણિક લાયકાત એ ક્યારે દિવસ સુધીની ગણવાની તો કે જે અરજી ભરવાનો છેલ્લો દિવસ છે તો કે ત્યાં સુધી એ તમે તે લાગ જે શૈક્ષણિક લાયકાત છે તો કે તેની માટે એ તમે લાયક હોવા પડે તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો અને ત્યારબાદનો એ છઠ્ઠો પ્રશ્ન કે વધારાની લાયકાત જેવી કે રમતગમત અંગેના સર્ટિફિકેટ પછી રાષ્ટ્રીય રક્ષા અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના જે સર્ટિફિકેટ છે તે પછી એનસીસીના જે સી સર્ટિફિકેટ અથવા તો જે વિધવા સર્ટિફિકેટનું લાયકાત એ કયા દિવસ સુધી ગણવાની રહેશે તો કે અરજીનો જે છેલ્લો દિવસ છે તો કે ત્યાં સુધીમાં એ તેમજ પાસે જો તે સર્ટિફિકેટ માન્ય હોય તો કે તમને એ તેના વધારાના ગુણ અને જે માર્ગ મળવા લાયક છે તો કે તે એ મળશે અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન તો કે વય વયમર્યાદા એ કેટલી છે તો કે જે બીની થિયરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તો કે તેની અંદર લઘુત્તમ ઉંમર એ એકવીસ વર્ષ છે અને મહત્તમ એટલે કે મહત્તમ ઉંમર એ પાંત્રીસ વર્ષ છે જ્યારે લોકરક્ષક કેડરની એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તો કે તેની અંદર એ લઘુત્તમ ઉંમર એ અઢાર વર્ષ છે અને મહત્તમ ઉંમર એ તેની અંદર તેત્રીસ વર્ષ છે એટલે કે અહીં તમે બંને એટલે કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ તે બંનેની ઉંમર જોઈ શકો છો ત્યારબાદ એ પોસ્ટ કેડર અને લોકરક્ષક કેડરમાં એ ઉપલી વયમર્યાદામાં જે છૂટાટ છે તો કે તે બાબતે સૂચના છે તો કે જેની અંદર એસસી એસટી એસસીબી ઉમેદવારોને એ પાંચ વર્ષની એ છૂટછાટ મળવા પાત્ર છે તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વહીમર્યાદામાં એ પાંચ વર્ષની એ છૂટછાટ મળવા પાત્ર છે અને અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને એ ઉપલી વહીમર્યાદામાં એ દસ વર્ષની એ છૂટછાટ મળવા પાત્ર છે એટલે કે જે તમાર મહિલા છે તો કે તેમને પાંચ વર્ષની અને તે પોતે અનામત કેટેગરીમાં થાય છે એટલે કે પાંચ વર્ષની એટલે કે આ રીતે એ કુલ તેમને દસ વર્ષની એ છૂટછાટ મળવા પાત્ર છે પછી રાજ્ય પોલીસ દળમાં એ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પછી એ તરીકે એ હાલ છે બજાવી રહેલ ઉમેદવારોને એ બીની થિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર એ ઉપલી વહીમ એ નિયમ મુજબ એ વર્ષની એ છૂટછાટ મળવાપાત્ર છે માજી સૈનિકોને એ વખતો વખત જે છે તો કે તે તેમને છૂટછાટ મળશે અને ઉપરોક્ત તમામ છૂટછાટ બાદ એ ઉમેદવાર ની ઉંમર એ પિસ્તાલીસ વર્ષથી એ વધુ ન જોયું એટલે કે જે તમને છૂટછાટ મળે તો કે તે એ તમારી છેલ્લે છેલ્લી ઉંમર એ પિસ્તાલીસ વર્ષથી એ તમને વધુ ઉંમર હોય જોઈએ નહીં અને ત્યારબાદનો સવાલ તો કે ભરતી માટે એ વધારાના ગુણ એ કયા કયા પ્રમાણપત્રોના આધારે એ તમને આપવામાં આવે છે તો કે આ ભરતી છે તો કે તેની અંદર જે વધારાના ગુણ મળવાના છે તો કે તેની માટે જે લાયકાત છે તો કે તેની અંદર એટલે કે તે તમારી પાસે કયા કયા સર્ટિફિકેટ હોય તો કે તે તમે ગુણ વધારાના મેળવવા લાયક છો તો કે જે એ પહેલું તો કે જે એનસીસીનું જે સીટ સર્ટિફિકેટ જે ઉમેદવારો પાસે હોય તો કે તેમને એ બે ગુણ વધારાના મળવા લાયક છે અને ત્યારબાદ જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે જે અગાઉ શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી પછી નેશનલ ફોરેન્સિક સાયન્સ સાયન્સ યુનિવર્સિટી દ્વારા જે આપવામાં આવેલ એક વર્ષ કે તેથી વધુના સમયગાળા માટેનું જો કોઈપણ ડિપ્લોમા કોઈપણ ડિપ્લોમા અથવા તો સ્નાતક ડિગ્રી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીનું જે ડિગ્રીનું જે સર્ટિફિકેટ જે ઉમેદવારો ધરાવતા હોય તો કે તેમને જે નીચે જણાવેલા ગુણ છે તો કે તે મુજબ એ મળવા રહેશે તો કે જેની અંદર જે આપણે ગુણની વાત કરીએ તો કે તેની અંદર એટલે કે જે જો આપણે જે સૌથી પહેલાં પોલીસ એટલે કે જે પીએસઆઈ કેડેટની વાત કરીએ પોસઆઈ કેડેટની તો કે તેની જો તમારી પાસે એ એક વર્ષનું સર્ટિફિકેટ રહેશે તો કે એ તમને પાંચ ગુણ મળવા લાયક છે જો બે વર્ષનું સર્ટિફિકેટ રહેશે તો કે તમને નવ ગુણ પછી ત્રણ વર્ષનું તો કે બાર ગુણ અને ચાર ચાર કે તેથી વધુ વર્ષનું હોય છે તો કે તમને એ પંદર ગુણ એ મળવા લાયક છે અને જો રક્ષક એટલે કે જો પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો કે તેની અંદર એક એક વર્ષનું સર્ટિફિકેટ રહેશે તો તમને ત્રણ ગુણ પછી બે વર્ષનું તો કે પાંચ ગુણ અને ત્રણ વર્ષનું છે તો કે તમને આઠ ગુણ ચાર વર્ષ કે તેથી વધારે નું હોય છે તો કે તમને દસ ગુણ એ મળવા લાયક લેશે એટલે કે અહીં આપણે જે ગુણ વધારાને છે તો કે તે કયા સર્ટિફિકેટ કેટલા ગુણ મળશે તે તમામ માહિતી જોઈ અને ત્યારબાદ આપણે એટલે કે જે રમત ગમતના ગુણ માટે એ જાહેરાતમાં જણાવ્યા મુજબ જે નિયત કરેલ જે શરતો પરિપૂર્ણ કરનાર ઉમેદવારો છે તો કે તેમને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી એ સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તો કે તેવા ઉમેદવારોને એ પસંદગીમાં અગ્રતા માટે એ પોસે કેડરમાં એ મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોક રક્ષક કેડરમાં એ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના એ પાંચ ટકા ગુણ એ તમને ઉમેરવામાં આપશે એટલે કે જે આ રમતની અંદર હોય તો કે તેમને એ જે તેમ તેમને જે પરીક્ષાની અંદર જેટલા ગુણ મેળવ્યા તો કે તેના પાંચ ગુણ એ પાંચ ટકા ગુણ એ તેમને મળશે એટલે કે જે રમત ગમતની અંદર તો કે તેમને પાંચ ટકા ગુણ મળશે અને તેની વધુ માહિતી એટલે કે જે રમત ગમતની અંદર કેટલા ગુણ મળે તો કે તેની વધુ માહિતી માટે તમે જે એલઆરડીની જે વેબસાઇટ છે તો કે તેની વેબસાઇટ પર તે તમામ માહિતી આપી દેવા તો કે તમે તે ત્યાંથી પણ જોઈ શકો છો અને ત્યારબાદ એટલે કે કઈ રમતોમાં એ વધારાના ગુણ મળે છે એટલે કે તમે જો અહીં જે રમત છે અહીં જે નીચે લિસ્ટમાં તો કે તેની અંદર જો તમારું પ્રતિનિધિ હોય છે કે આંતરરાષ્ટ્રીય લેવલે અથવા તો રાષ્ટ્રીય લેવલે અથવા તો શાળા યુનિવર્સિટી લેવલે તો કે તમને તેના એ વધારાના ગુણ મળવા લાગશે તો કે વેબસાઇટ ઉપર એ આપેલ સૂચનોમાં જણાવ્યા મુજબ એ નિયત ये नीचे जनाल रमत में वार गुण यायक है जो जींदर आप जो नहीं बात करे तो अंदर ट्रेक एंड फील्ड रमतों सहित बेडमिंटन बास्केटबॉल क्रिकेट फूटबॉल हॉकी स्विमिंग टेनिस वॉलीबॉल टेनिस वेटलिफ्टिंग रेसलिंग बॉक्सिंग पीछे साइक्लिंग पे जिमनास्टिक जोड़ो राइफल शूटिंग कबड्डी खो खो तीरंदाजी घोड़ेश्वरी गोलाफेक

તેમ આ માટે એ તેઓએ નિમણૂક સમયે એ પુનઃ લગ્ન કરેલું હોવા ન જોઈએ તો કે તે વાતની એ સરળ છે ત્યારબાદનો સવાલ તો કે મહિલાઓ એ કઈ કઈ જગ્યા માટે એ અરજી કરી શકાશે તો કે મહિલાઓ રહ્યા તો કે તે એસઆરફી એસઆરફી કોન્સ્ટેબલ છે તો કે તે સિવાય એ તમામ જગ્યા છે તો તેની ઉપર એ મહિલા અરજી કરી શકે છે અને ત્યારબાદનો સવાલ તો તો કે કે માજી સૈનિક તરીકે એ અરજી કોણ કરી શકે તો કે જે માજી સૈનિક તરીકે અરજી કરે તો કે તેની અંદર જે આર્મી નેવી એરફોર્સ છે તો કે તેની અંદરથી નિયમનુસર નિવૃત્ત થયેલ હોય અથવા તો અરજી કરવાની એ છેલ્લી તારીખથી એક વર્ષની અંદર એ નિવૃત્ત થનાર હોય તો કે તે એ માજી સૈનિક તરીકે એ અરજી કરી શકશે અને બીએસએફ પછી એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ પછી આરપીએફ એટલે કે રેલવે રેલવે પ્રોટેક્શન ફોર્સ પછી પેરા મિલિટરી ફોર્સના એ નિવૃત્ત કર્મચારીઓ એ અરજી કરી શકશે નહીં તો કે તે વાતની એ ખાસ ધ્યાન રાખવી ત્યારબાદનો પ્રશ્ન તો કે શારીરિક અપંગતા એટલે કે ખોટ માટે એ કેટલી જગ્યા એ અનામત રાખવામાં આવી છે એટલે કે એટલે કે જે દિવ્યાંગ લોકો છે તો કે તેની માટે એ આ ભરતીની અંદર એ કુલ કેટલી જગ્યા અનામત છે તો કે આ પોલીસ વિભાગની ભરતી હોવાથી આની અંદર જે કોઈ પણ જગ્યા રહે તો કે તે દિવ્યાંગો માટે એ અનામત રાખવામાં નથી આવી તો કે તે વાતની એ ખાસ ધ્યાન લેવી અને ત્યારબાદનો સવાલ તો કે ત્યારમાં તો કે સીસીસીનું કમ્પ્યુટર સર્ટિફિકેટ એ ન હોય તો અરજી કરી શકાય તો કે હા એટલે કે જો તમારી પાસે સીસીસીનું કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ હોય તો કે તે ન હોય તો તમે આની અંદર અરજી કરી શકશો પરંતુ કમ્પ્યુટરનું પૂર્વ જ્ઞાન એ બહુ જરૂરી છે અને જે અંગે રાજ્ય સરકાર શ્રી એ વખતો વખત નક્કી કર્યા મુજબ એ કમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા એ પાસ કરવાનું એ આવું પ્રમાણપત્ર એ નિમણૂંક મેળવવા પહેલાં જે અચૂક રજૂ કરવાનું છે એટલે કે તમને જ્યારે નિમણૂક આપે તો ત્યારે તે પ્રમાણપત્ર લઈ તો કે તે અચૂક હાજર કરવાનું રહેશે પરંતુ જો તમારી પાસે તે તે સર્ટિફિકેટ અત્યારે ન હોય તો તમે તેની અંદર અરજી કરી શકો છો અને જો તમારે એ બારમાં અથવા તો દહમાં અથવા તો બારમું અથવા તો દહમું અથવા તો તમે કમ્પ્યુટરના ઉપર જો ડિગ્રી મેળવી હોય તો તે તમારે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ એ મેળવવાની જરૂર નથી તો પણ તમે અરજી કરી શકશો ત્યારબાદનો સવાલ તો કે એસીબીસી માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો કે તે રજૂ કરવાનું છે તો કે હા તો કે આની અંદર જે નોન ક્રિમિનલ એટલે કે જે એસીબીસી બીસી માટેનું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો કે તે રજૂ કરવાનું છે અને અરજીમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર પછી તારીખ લખવી એ ફરજિયાત છે અને વેબસાઇટ પર મેં જે મુકેલ સૂચનાઓ જણાવ્યા મુજબ એ એસીબીસી ઉમેદવારો છે તો કે તેને જે નોન ક્રિમિનલ છે તો કે તે એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર બાવીસ સુધીના જે સુધીનો જે સમયગાળો છે તો કે તે દરમિયાન એ તેમને નોન ક્રિમિનલ એ તે મેળવેલ હોવું જોઈએ અને તો જ તે માન્ય ગણવામાં આવે છે અને અન્યથા એ અનામતના લાભ મળશે નહીં એટલે કે જો તમે અહીં જે તારીખ એટલે કે એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ તેની વિશે મેળવેલું જો નોન ક્રિમિનલ એ તમે જમા નહીં કરાવો તો તમે એ બિન અનામત કેટેગરીને અંદર ગણાશો તો તે વાતને એ ખાસ ધ્યાન રાખવી કેમકે તમારે જે નોન ક્રિમિનલ હશે તો કે તેની સૌથી પહેલાં તો જ્યારે ફોર્મ ભરો તો કે ત્યારે એ તેની તારીખ જોઈ લેવી અને એટલે કે જો તમારે તેની અંદર જે મેળવવાની તારીખ એ અહીં જે જણાવેલ તારીખની અંદર આવતી હોય તો તમે તેની અંદર ફોર્મ ભરી શકો છો અને જો ન આવતી હોય તો તમારું એ નોન ક્રિમિનલ હશે તો કે તે એક્સપાયર થઈ જાય અને માટે તમારે તે ફરીથી કઢાવી લેવું ને ત્યારબાદનો પ્રશ્ન તો કે પંદરમાં તો કે ઈડબલ્યુએસ માટે એ કયું સર્ટિફિકેટ એ રજૂ કરવાનું થશે તો કે આની અંદર જે પણ ઉમેદવારો એ ઈડબ્લ્યુએસની અનામત કેટેગરીની અંદર અરજી કરવા માગે છે તો કે અરજીમાં એ ઈડબલ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને સર્ટિ અરજીમાં સર્ટિફિકેટ નંબર અને તારીખ એ લખ્યું ફરજિયાત છે અને વેબસાઇટ પર મુકેલ સૂચનાઓમાં જણાવ્યા મુજબ એ ઈડબ્લ્યુ ઉમેદવારો માટે એ એક પાંચ બે હજાર એકવીસથી થી ત્રીસ ચાર બે હજાર ચોવીસની સુધીના સમયગાળાનું જે પાત્રતા પ્રમાણપત્ર છે તો એ તમારે રજૂ કરવાનું થશે અને એની સાથે તમને ઈડબલ્યુ કેટેગરીનો લાભ નહીં મળે તો કે તે વાતની એ ખાસ ધ્યાન રાખ્યું એટલે કે અહીં તમને જે ઈડબલ્યુસીની સર્ટિફિકેટની જે સમય મર્યાદા રહેશે તો કે તે એક પાંચ બે હજાર એકવીસથી થી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીની હોવી જોઈએ એટલે કે તે વચ્ચે એ તમે ઘટાયેલું હોવો જોઈએ ત્યારબાદનો પ્રશ્ન સોળમાં તો કે એસસી એસટી એસસી બીસી પછી ઈડબ્લ્યુસીના ઉમેદવારોને એ વધારાનો શું લાભ મળી શકે તો કે જે અનામત કેટેગરીની અંદર આવે છે તો કે તેમને નિયમ મુજબ એ એસટીના ઉમેદવારોને એ ઊંચાઈમાં એ લાભ મળશે એટલે કે જે એસટીના ઉમેદવારો છે તો કે તેમને એ ઊંચાઈની અંદર એ લાભ મળશે કેમ કે તેમની જે એસટીના ઉમેદવારો હોય તો કે તેમની ઊંચાઈ એ સામાન્ય જે બીજા એ કેટેગરીના ઉમેદવાર હોય તો કે તેમનાથી એ એકથી બે સેમી એ નીચી હોય છે

તો કે ફી એ કેટલી ભરવાની રહેશે તો કે અઢારમા વર્ષની અંદર તમને ફી લેટર સવાલ પૂછવામાં આવ્યો છે એટલે કે જે આની અંદર જે ફક્ત જનરલ ઉમેદવારો જેની અંદર પુરુષ અને મહિલા બંને આવી જાય તો કે તેમણે જ એ ફી ભરવાની રહેશે એ સિવાય એટલે કે જે અનામત કેટેગરીની અંદર આવે તો કે તેમણે એ કોઈ પણ પ્રકારની એ ફી ભરવાની નહીં રહે અને જે જનરલ કેટેગરીના છે તો કે તેમને એટલે કે જે પીએસઆઈની અંદર જે ભરતી પીએસઆઈની અંદર માત્ર પીએસઆઈની અંદર જે ફોર્મ ભરવા માગે છે તો કે તેમણે એ સો રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ અને જે પોલીસ કોન્સ્ટેબલ ની અંદર માત્ર ભરવા માંગે છે તો કે તેમને એ સો રૂપિયા અને બેંક ચાર્જીસ અને જે બંને કેટેગરીની એટલે કે જે પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ તો કે તે બંનેની અંદર ભરવા માગે છે તો કે તેમણે એ બસો રૂપિયા અને બેંક ચાર્જ તો કે તે એ ફી ભરવાની રહેશે ત્યારબાદનો પ્રશ્ન તો કે અરજી એ રૂબરૂ ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતીને મોકલવાની રહેશે તો કે ના તો કે અરજી રહે તો કે તે એ ફક્ત તમારે ઓનલાઈન કરવાની રહેશે અને તેની માટેની વેબસાઈટ એ તમને આ વિડીયોનો લિંક છે તો કે તેના જે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે જ્યાંથી એ તમારે કાલે એટલે કે ચાર ચાર બે હજાર એ તે અરજી લિંક રહે તો તે ઓપન થશે અને તેની અંદર તમને કે જે ઓજાસ નામની જે એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ તો કે તે જે વેબસાઇટ છે તો કે ત્યાં જઈને એ તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે અરજી માટીની એ ફી રહી તો કે તે એ ક્યાં સુધી ભરી શકે છે તો કે આની અંદર જે અરજી માટેની જે ફી છે તો કે તે એ સાત પાંચ બે હજાર ચોવીસ ચોવીસ સુધી એ તમે તે ફી રહી તો કે તે એ તમારે ઓનલાઈન ભરી શકો છો અને ત્યાર ત્યારબાદ તો કે ભરતીને લગતા ઠરાવો પરિપત્રો જોવા માટે એ ક્યાં જોવા મળશે એટલે કે ભરતીના જે ઓફિસિયલ ઠરાવો એટલે કે જે ભરતી છે તો કે તેના રિલેટેડ જે કોઈ પણ અપડેટ હોય અથવા તો જે નોટિફિકેશન આવે તો કે તે એ ક્યાં જોવાની રહેશે તો કે જાહેરાતમાં દર્શાવેલ ઠરાવો પરિપત્રો એ સરકારશ્રીના ગૃહ વિભાગની જે વેબસાઇટ તો કે જે અહીં એ જે હોમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે ઉપર તેમજ સામાન્ય વહીવટ સામાન્ય વહીવટ વિભાગની વેબસાઇટ જે જીએડી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે તો કે તેની ઉપર એ મૂકેલમાં આવેલ છે ને જે ભરતીને લગતા એ હોવા જોઈએ એટલે કે જે ભરતીને લગતા હોવા જોઈએ અને ત્યારબાદનો પ્રશ્ન તો કે પુરુષ ઉમેદવારો માટે એ ઊંચાઈ અને સાતી એ કેટલી છે તો કે તેની અંદર જે પુરુષ ઉમેદવારો છે તો કે તેમની અંદર જે જે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે તો કે તેમની માટે ઊંચાઈ એ એકસો ને બાસઠ સેમી અને જે છાતી વાત કરીએ તો કે તેની અંદર ફુલાયા વગરની એ ઓગણી અને ફુલાયા બાદ એ ચોર્યાસીની થવી જોઈએ એટલે કે આની અંદર છાતી રહે તો કે તે સામાન્ય રીતે તમારે પાંચ સેમ સેમી એ ફુલાયેલું હોવી જોઈએ અને ત્યારબાદ એ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના જે તમામ ઉમેદવારો હશે ગુજરાતના તો કે તેની અંદર એ તેમની ઊંચાઈ એ એકસો ને સેમી અને તેમની છાતી એ ઓગણી અને ફૂલાવ્યા બાદ એ તેમની ચોર્યાસીની છાતી હોવી જોઈએ અને તેની અંદર આપણે ત્યારબાદ ત્યારબાદ ત્રેવીસમાં છની વાત કરીએ તો કે મહિલા ઉમેદવારો માટે એ ઊંચાઈ કેટલી છે તો કે તેની જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તો કે તેમની માટે એ ઊંચાઈ એ એકસો પચાસ સેમી છે અને જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના જે તમામ મહિલા ઉમેદવારો છે તો કે તેમની ઊંચાઈ એ એકસો પંચાવન સેમી રાખવામાં આવી છે ત્યારબાદનો ચોવીસમો સવાલ તો કે શારીરિક ક્ષમતા શારીરિક ક્ષમતા કસોટી હલકે જે દોડમાં એ ગુણનું પ્રમાણપત્ર એ કેવી રીતે નક્કી કરેલ છે તો કે આને જે પહેલાં જે પણ પોલીસનું વધી દે તો કે તેની અંદર એ તમને દોડ હોય તો કે તેના એ ગુણ વિવિધ ગુણ એ તમને મળવા લાયક હતા પરંતુ અહીંની જે ભરતી છે બે હજાર તો કે તેની અંદર એ દોડના ગુણ એ ગણવામાં નહીં આવે એટલે કે તેના માટે જે તમારે દોડ છે તો કે એ ફક્ત તમારે એ પાસ એ એ ફરજિયાત છે એટલે કે તેના માટે કોઈ દોડના ગુણ એ ગણવામાં નહીં આવે ફક્ત તેની અંદર તમારે એ પાસ થવાનું જરૂરી રહેશે બાદ એ પચીસમો સવાલ તો કે શારીરિક ક્ષમતા શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન એ ઊંચાઈ સાથે માપણી એ કરવામાં આવશે તો કે હા તો કે જે ઊંચાઈ અને જે સાતીની માપણી છે તો તે એ જ્યારે તમારી શારીરિક ક્ષમતા કસોટી છે તો ત્યારે લેવામાં આવશે અને નિયમ મુજબ જાહેરાતમાં દર્શાવે પ્રમાણે એ જે આપણે માપ નક્કી કરવામાં આવી છે તો તે મુજબ એ ઊંચાઈ અને સાતી એ તમારી હોવી જોઈએ એ કે આ ભરતી માટે એ સૌ પ્રથમ જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે અથવા તો પીએસઆઈ ની ભરતી છે તો કે આ ભરતી માટે એ સૌ પ્રથમ એ શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે અને જેની અંદર એ તમારી શારીરિક દોડની કસોટી છે અને શારીરિક માપની કસોટી આ બે કસોટી સમાવેશ એ સૌથી પહેલા લેવામાં આવશે અને ત્યારબાદનો સત્યાવીસ મો સવાલ તો શારીરિક કસોટી બાદ એ કઈ પરીક્ષા લેવામાં આવશે તો કે જે શારીરિક કસોટી અને જે શારીરિક માપ કસોટી છે તો કે તેની અંદર જે પાસ ઉમેદવારો થશે તો કે તેમને એ લેખિત પરીક્ષા અથવા તો મુખ્ય પરીક્ષા છે તો તે માટે એ બોલવામાં આવશે અને ત્યારબાદનો અઠવીસમો પ્રશ્ન તો કે આ પરીક્ષામાં એ માઇનસ પદ્ધતિ એ અમલમાં છે તો કે હા આ પરીક્ષાની અંદર એ માઇનસ પદ્ધતિ અમલ છે અને તેની માટે એ તમે જે અલગ જે માઇનસ પદ્ધતિ કેટલી રહેશે અને તેના કંઈ કેટલા પ્રશ્ન ખોટા પડશે તો કે તે કેટલા માર્ક અપાશે તો કે તેની માટે જે મંડળની જે ઓરિજિનલ જે નોટિફિકેશન છે તો કે તે પણ જોઈ શકેશો તો કે તે જે ઓનલાઈન કે જે ઓન ઓફિશિયલ જે પીડીએફ છે તો તેની લિંક એલ કે જે પીડીએફ છે તો કે તે એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવી છે તો કે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરીને એ તેમજ માઇનસ પદ્ધતિ કેટલી છે પછી તેનો સિલેબસ કેટલો થાય તો કે તે પણ જોઈ શકો છો અને તમને આ સિલેબસ જો તો કે તે તમને આ પીડીએફની અંદર પણ આપી દેવામાં આવી છે ત્યારબાદ એ અઠવીસનો પ્રશ્ન તો કે આ પરીક્ષામાં એ માઇનસ પદ્ધતિ અમલમાં જ છે તો કે હા અલગ જે આ પરીક્ષા રહી તો કે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તો કે તેની અંદર એ માઇનસ પદ્ધતિ એ રાખવામાં આવી છે તો કે તેની અલગ કે કેટલા સવાલ ખોટા પડશે તો કેટલા કપાશે તો કે તેની માટે જે પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસએની જે ઓફિસિયલ નોટિફિકેશન છે તો કે તે પણ જોઈ શકો છો કે તેની અંદર આપણે વિગતવાર તે માહિતી આપી દેવામાં આવી છે અને જો તમે તે બંને પીડીએફ એ ડાઉનલોડ કરવા માગતા હોય તો પીડીએફ એ આપણે ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર એ અપલોડ કરી દેવામાં આવી છે અને તે ટેલિગ્રામ ચેનલની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો કે ત્યાંથી તે બંને પીડીએફ રહે તો કે તે તમે ડાઉનલોડ કરી શકો છો અને જો તમે તે બીજી માહિતી જોડવા માગતા હોય તો તે માહિતી એ તમને આવી આ વિડીયોની અંદર પણ મળી જશે કેમ કે તેના સવાલો એ પણ પૂછવામાં આવ્યા છે ત્યારબાદ એ તો કે આ પરીક્ષાનું માધ્યમ એ કયું રાખવામાં આવ્યું છે તો કે જે પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈ છે તો તેનું માધ્યમ એ ગુજરાતીનું રાખવામાં આવ્યું છે તો કે જેની અંદર આપણે પહેલી વાત કરીએ તો કે તેની અંદર પોસ્ટ કેડરમાં એ પેપર વન અને પેપર ટુ તો કે તે એટલે કે જે પોલીસ પીએસઆઈ છે તો કે તેની અંદર એ પેપર વન અને પેપર ટુ આ બે પેપર લેવામાં આવશે તો કે તેની અંદર પેપર વનની અંદર પાર્ટ એ અને પાર્ટ બી તથા પેપર ટુની અંદર પાર્ટ એમાં એ પરીક્ષાનું માધ્યમ એ ગુજરાતી રહેશે જ્યારે પેપર બીજું છે તો કે તેની અંદર પાર્ટ બી છે તો કે તેની અંદર એ અંગ્રેજીનું માધ્યમ છે કેમ કે જે અલગ પોસે કે જે પીએસઆઈ છે તો તેની અંદર એ કુલ બે પેપર લેવામાં આવશે ત્યારબાદ એ આપણે લોકરક્ષક કેડરની વાત કરીએ તો કે તેની અંદર એ પરીક્ષાનું માધ્યમ એ ગુજરાતીનું રહેશે અને ત્યારબાદનો સવાલ તો કે આ પરીક્ષામાં એ કયા વિષયનો એ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે તેની અંદર કે જે આ પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈ છે તો કે તેના એ વિષયો અને તેના અભ્યાસક્રમ એ શું છે તો કે તે અહીં જણાવવામાં આવ્યું છે તો કે તેની અંદર આપણે પોશે કે પીએસઆઈ છે તો તેની એ વાત એ સૌથી પહેલાં કરીશું તો કે તે જે પીએસઆઈ છે તો કે તેની અંદર એ બે પરીક્ષા લેવાશે તો કે સૌથી પહેલાં એ પેપર એ વનની વાત કરીએ તો કે તે બસો માર્કનું રહેશે અને તેની માટે એ ત્રણ કલાક એટલે કે તમને એકસો ને મિનિટ એ મળવા લાયક છે તો કે જેની અંદર પાર્ટ એ તો કે તેની અંદર આપણે સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર પહેલો સિલેબસ એટલે કે પાર્ટ એનો પાર્ટ એનો પાર્ટ એની અંદર એ પહેલો સિલેબસ તો કે રિઝનિંગ અને ડેટા એન્ટરપ્રેશન તો કે જેના એ પચાસ માર્કના એ તમને પચાસ માર્ક રહેશે ત્યારબાદ બીજો બીજો વિષય તો કે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે કે ગણિત તો કે તેનું એ પચાસ માર્ગ રહેશે અને તે કુલ ગુણ એ સો રહેશે એટલે કે પાર્ટ એ સો ગુણ નો રહેશે અને ત્યારબાદ પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી ની અંદર જે આપણે ટોપિકની વાત કરીએ તો તો અંદર ટોપિક ધ કોન્સ્ટિટ્યુશન ઓફ બંધારણ એટલે કે ભારતનું બંધારણ પછી જાહેર વહીવટ તો કે તે પચીસ માર્ગનું રહેશે પછી બીજો ટોપિક તો કે હિસ્ટરી એટલે કે ઇતિહાસ પછી ભૂગોળ પછી સાંસ્કૃતિક વારસો તો કે તે એ પચીસ ગુનો રહેશે પછી ત્રીજો ટોપિક

મિનિટનું રહેશે અને ત્યારબાદ એ પેપર બીજું એટલે કે જે પેપર વનની અંદર જે પાસ થશે તો તેમને એ બીજા પેપર માટે બોલવામાં આવશે તો કે જે બીજું પેપર છે તો તે એ સો ગુણનું રહેશે એટલે કે સો માર્ક અને ત્રણ કલાકની રહેશે તો કે જેની અંદર જે પાર્ટ એ હશે તો કે તે ગુજરાતી ભાષાનું રહેશે અને જેની અંદર એ તમારે જે ભાષા છે તો કે તે એ તમારે લેખિતની અંદર રહેવાનું રહેશે તો કે તેની અંદર એક તમને એસે પૂછવામાં આવશે ત્રીસ માર્કનું પછી પ્રેસ એ વાયટિંગ પૂછવામાં આવશે દસ માર્કનું પછી કમ્પ્નિશન એ માર્કનું છે પછી રિપોર્ટ રાઇટિંગ એ દસ માર્કનું અને લેટર રાઇટિંગ તો કે દસ માર્કનું રહેશે અને ત્યારબાદ એ પાર્ટ બી ની વાત કરીએ તો કે તેની અંદર જે પાર્ટ બી રહ્યો તો કે તે એ અંગ્રેજી ભાષાનું રહેશે તો કે જેની અંદર કે વરાયટી દસ માર્કનું રહેશે પછી કમ્પરિઝિન્સ અંગ્રેજી તો કે તે પણ દસ માર્કનું પછી ટ્રાન્સલેટર એટલે કે ફોર્મ ગુજરાતી એટલે કે તમારે જે ગુજરાતી આપ્યું હોય તો કે તેનું એ તમારે અંગ્રેજીની અંદર રૂપાંતર કરવાનું તો કે તે એ તમને દસ માર્કનું પૂછવામાં આવશે એટલે કે આ રીતે એ ટોટલ માર્ક એ સો રહેશે અને ત્યારબાદ આપણે જે લોકરક્ષક કેડરની વાત કરીએ તો કે લોકરક્ષક કેડર એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તો કે તેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી તો કે તે બનીને મળીને એ બસો માર્ક રહેશે એટલે કે બસો એમ સિક્યુ તમને પૂછવામાં આવશે અને તેની અંદર બસો એમ એટલે કે એક એમ સિક્યુ તો કે તેનો એ એક માર્ક ગણવામાં આવશે અને તેની માટે એ તમને ત્રણ કલાક એટલે કે એકસો ને એસી મિનિટ રહી તો કે તે મળવા લાયક છે તો કે જેની અંદર આપણે પાર્ટ એ ની વાત કરીએ એટલે કે જેની અંદર આપણે પાર્ટ એ ની વાત કરીએ તો કે તેની અંદર જે પાર્ટ એની અંદર એ પેલો ટોપિક તો કે રિઝનિંગ અને ડેટા એન્ટરપ્રેશન તો કે તે એ ત્રીસ માર્કનો રહેશે ત્યારબાદ એ બીજો ટોપિક તો કે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત છે તો કે તે એ ત્રીસ માર્કનો રહેશે અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ત્રીજો ટોપિક તો કે કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે જે ફકરો હોય ગુજરાતીનો તો કે તેના આધારે તમારા પ્રશ્નોના જવાબ આપવાના તો કે તે એ વીસ માર્કનો રહેશે અને આ રીતે એ પાર્ટ એ તો કે તે એ એંશી ગુણનો રહેશે ને ત્યારબાદ આપણે પાર્ટ બી ની વાત કરીએ તો કે પાર્ટ બી ની બીના જે સિલેબસ છે તો અંદર આપણે સૌથી પહેલો ટોપિક તો તો કે જે ઓફ બંધારણ રહેશે પછી બીજો ટોપિક તો કે કરંટ અફેર પછી સાયન્સ એટલે કે સાયન્સ અને વિજ્ઞાન પછી જી કે તો કદાચ એ ચાલીસ માર્કનું રહેશે પછી ત્રીજો ટોપિક તો કે ઇતિહાસ પછી સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ જે ભારત અને ગુજરાત એટલે કે ભારત અને ગુજરાત એ બંને નહીં તો કતે તે તમામ થઈને એ પચાસ માર્ગનો પૂછવામાં આવશે અને આ રીતે પાર્ટ બી રહ્યો તો કે તે એ એકસો ને વીસ માર્ગનો રહેશે એટલે કે પાર્ટ એ એ એસી માર્ગ અને પાર્ટ બી તો કે તે એ વીસ એકસો ને વીસ માર્ગ આ રીતે એ બસો માર્ગનો પેપર બનશે અને જે જે માટે તમને ત્રણ કલાક આપવામાં આવશે આનો સવાલ તો કે અરજદારે કરેલ અરજીમાં એ ભૂલ સુધારવામાં આવશે કે કેમ એટલે જે અરજદારે જ્યારે અરજી કરે તો કે તેની જો કોઈ ભૂલ થઈ હોય તો કે તે એ સુધારવામાં આવશે કે નહીં સુધારી શકાય તો કે તેનો સવાલ આપવા જવાબ આપવામાં આવ્યો છે તો કોઈ જવાબ તો કે જ્યારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી એટલે કે જાતિ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો પાછળથી એ બદલવાની થાય એ ગ્રાહ્ય ગણવામાં આવશે નહીં એટલે કે જે તમે જ્યારે અરજી કરો તો કે તેની અંદર જે પણ માહિતી છે તો કે તે તમારે જે પ્રમાણપત્ર રજૂ અથવા તો જે બારમાની માર્કશીટ હોય તો તેની અંદર જે માહિતી અથવા તો જન્મ તારીખ ને તે પ્રમાણે હોય તો કે તે રજૂ કરવાની છે એટલે કે જે ભવિષ્ય છે ભવિષ્યમાં તેની અંદર એ તમે કોઈ પણ બદલાવ કરી શકશો નહીં અને ઓનલાઈન અરજીમાં દર્શાવેલું કેટેગરીની જાતિ પછી જન્મ તારીખ પછી શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ પણ વિગતો અથવા તો ઉમેદવારની ખરેખર કેટેગરી જન્મ જાતિ પછી જે જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતોમાં એ તફાવત પડશે તો તે માટેનો આખરી નિર્ણય લેવો તો કે તે બોર્ડ દ્વારા લેવામાં આવશે ત્યારબાદ એ બત્રીસમો પ્રશ્ન તો કે તમામ સ્વર્ગમાં એ મૌખિક ઇન્ટરવ્યૂ રાખેલ છે તો કે ના એટલે કે જે પરીક્ષા છે આ બે બંને ભરતી તો કે તેની અંદર એક પણ ભરતીની અંદર એ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ નથી અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ઓનલાઈન ફી છે પરંતુ મોબાઈલ ઉપર એ ફી ભર્યા કોઈ મેસેજ આવ્યો નથી તો શું કરવું એટલે કે તેમને જે ફી ભરવાની છે તો જે ફી ભરે તો કોઈ મેસેજ ન આવે તો કે તમારે જે ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપના મોબાઈલ ઉપર એ ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ ન આવે તો ઉમેદવારો જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તો કે તે બેંક કે બ્રાન્ચનો સંપર્ક કરી જે બેંક ખાતામાંથી એ ફી ભરેલું હોય તો કે તે ખાતાના એકાઉન્ટ એકાઉન્ટનું જે સ્ટેટમેન્ટ છે તો તે એ તમારે જ્યારે ચકાસણી કરવાની હોય તો ત્યારે એ તમારે રજૂ કરવાનું થશે અને ફી ભરે ખાતરી કરી લેવાની જ રહેશે ને ત્યારબાદનો પ્રશ્ન ચોત્રીસ તો કે દૈનિક પેપરમાં એ આવેલ જાહેરાતમાં તમામ વિગતો નથી તો આપી આપી તો શું કરવું તો કે તમામ વિગતો માટે એ હાલ પૂરતી લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ પર એ મૂકવામાં આવેલ છે અને જાહેરાત સંબંધે એ વિગતોની સૂચનાઓ એ અભ્યાસ કરી લેવી અને જે ઓજા ઓજાસની જે વેબસાઇટમાં એ જઈ એ પોલીસ ભરતી અંગેની જે સૂચનાઓ છે તો તે એ જોઈ લેવી પાંત્રીસનો પ્રશ્ન તો કે એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરવું એટલે કે ઘણી બધી વખત જે ભરતી છે તો કે તેની અંદર જે ઉમેદવારો છે તો કે તે એકથી વધુ વખત અરજી કરી લેતા હોય છે તો કે આની અંદર તમે જો એકથી વધુ વખત અરજી કરશો તો કે આની અંદર જવાબ આપવામાં આવે છે જો કોઈ પણ ઉમેદવારો એ એક જે એટલે કે એક ઉમેદવાર એક અરજી કરી શકશે એટલે કે કોઈ પણ ઉમેદવાર જોયો તો કે તે એ માત્ર એક જ અરજી કરી શકશે અને તેમ છતાં જે એકથી વધુ અરજી એટલે કે જે મલ્ટિપલ એપ્લિકેશનના ઉમેદવારના કિસ્સોમાં એ સૌથી છેલક જે તમે કન્ફર્મ કરી લે છે તો કે તે અરજી રહે તો કે તે એ માઈને ગણવામાં આવશે અને તે સિવાયની જે કોઈપણ અરજી છે તો કે તે એ રદ થઈ જશે અને ફી ભરેલ નાણાં પણ પરત મળશે નહીં તો કે તેની તમામ ઉમેદવારોએ એ ખાસ ધ્યાન રાખવી એટલે કે જ્યારે તમે જે તમે ઉમેદવાર છો તો તેને તમે જે છેલ્લી અરજી કરો તો તે તમારી સામાન્ય રીતે માન્ય ગણે છે મારે તમારે જે સૌથી વધુ વખત અરજી કરી છે તો વધુ વખત તો તેને તમે જે છેલ્લે અરજી જે કન્ફર્મ કરી છે તો તે માન્ય ગણાય છે ત્યારબાદનો પ્રશ્ન છત્રીસો તો કે ગ્રાઉન્ડ અને પરીક્ષા એ કયા મહિનામાં યોજાશે અને તારીખ તારીખ એ જાહેર કરવી એટલે કે જે ગ્રાઉન્ડની અને જે પરીક્ષા છે તો કે તે એ ક્યારે લેવામાં આવશે તો કે જે અલગ જે ગ્રાઉન્ડ છે તો કે તે એ ચોમાસા પછી યોજાવાની સંભાવના છે એટલે કે જે ગઈ ભરતી રહી પોલીસની તો કે તે તેનું ગ્રાઉન્ડ એ પણ ડિસેમ્બર ડિસેમ્બર અને નવેમ્બર એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર તે ગ્રાઉન્ડ યોજવાનું હતું તો કે આ પરીક્ષા છે બે હજાર ચોવીસની ની તો તેનું ગ્રાઉન્ડ પણ એ ડિસેમ્બર અને જાન્યુઆરીની દરમિયાન યોજાઈ શકે છે એટલે કે જે ગઈ ભરતી ગઈ તો તે મુજબ જ એ આ ભરતી પણ યોજાઈ શકે છે ત્યારબાદ એ સાડેત્રીસો પ્રશ્ન તો કે પીએસઆઈની ભરતીમાં એ ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તો કે તેવા ઉમેદવારો એ અરજી કરી શકશે તો કે ના અલગ જે પીએસઆઈની અંદર જે ગ્રેજ્યુએટમાં આવ્યું છે તો કે તેની અંદર આની અંદર જો તમે છેલ્લા અલગ જે કોલેજની અંદર જો છેલ્લું સેમ હોય અને તમે પરીક્ષા આપી હોય પરંતુ તમારું રિઝલ્ટ આપવા આવવાનું બાકી હોય તો તમે તેની અંદર એ અલગ તમારું છેલ્લું સેમ બાકી હોય અલગ કે તમારે જે પાંચ સેમ જ એ ક્લિયર થયા હોય અને છેલ્લું સેમની પરીક્ષા પણ નહીં આવી હોય તો કે તમે તેની અંદર એ અરજી કરી શકશો નહીં એટલે કે તમને જો પીએસઆઈની કે પીએસઆઈની જે ભરતી છે તો કે તેની માટે એ ગ્રેજ્યુએટ તો કે તે એ ફરજિયાત માગવામાં આવ્યું છે એટલે કે તમે છેલ્લા સેમમાં હોય તો કે તે તમે અરજી કરી શકશો નહીં અને ત્યારબાદ એ આડત્રીસમો પ્રશ્ન તો કે પરીક્ષા એ ઓફલાઈન લેવા છે કે ઓનલાઈન એટલે કે જે હાલ 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 ગુજરાતની અંદર જે પરીક્ષા એ ઓનલાઈન લેવાનું છે ટ્રેન એટલે કે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો કે તેના માટેનો એ આ સવાલ પૂછવામાં આવે છે એટલે કે જે પોલીસ પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈની પરીક્ષા છે તો કે તે એ બંનેની પરીક્ષા એ ઓફલાઈન જ લેવામાં આવશે એટલે કે તેની માટે એ કોઈ પણ પ્રકારની એ ઓનલાઈન પરીક્ષા લેવાય છે નહીં તો કે તે એ વાતને એ ખાસ ધ્યાન રાખવી અને ત્યારબાદનો પ્રશ્ન ત્યારબાદ એ ઓગણચાલીસનો પ્રશ્ન તો કે માર્કશીટમાં એટલે કે માર્કશીટમાં સુધારા માટે એમ એટલે જે તમારી માર્કશીટ છે એટલે કે જે મેં બારમું પાસ કર્યું હોય અથવા તો જો તમે ગ્રેજ્યુએટ થયા હોય તો કે જે માર્કશીટ રહે તો તે સુધારા માટે આપ્યું હોય અને જો હજી સુધી ન આવ્યું હોય તો ફોર્મ ભરી શકાય છે તો કે હા એટલે જો તમે માર્કશીટ માટે એ સુધારા માટે આપ્યું હોય અને હજી સુધી એ તમારી પાસે ન આવે તો તમે તો પણ ફોર્મ ભરી શકશો અને ત્યારે જ તમારી પાસે જે એટલે જે તેની જે કોપી માર્કશીટ છે તો કે તે એ તેની અંદર જે નામ હોય તો કે તે પ્રમાણે એ તે માર્કશીટ તે તમારે ભરવાનું રહેશે ત્યારબાદ ચાલીસ પ્રશ્ન તો કે બારમાની માર્કશીટ મુજબ એ નામ અપલોડ કરીએ ત્યારે એ આઈડી કાર્ડમાં એ નામ અલગ પડી જાય તો કે ત્યારે એ શું કરવાનું કારણ કે માર્કશીટ એ જૂની હોય અને ગેજેટમાં નામ સુધારેલ હોય તો અરજી એ કયા નામથી કરવાની રહેશે એટલે કે ઘણી વખત એ ઉમેદવારોને એવું બને કે જે બારમાની માર્કશીટ હોય તો કે તેની અંદર પણ નામ જુદું હોય અને જે તમારું જે આઈડી હોય તો કે તેની અંદર પણ એ તમારું નામ જુદું હોય તો કે ત્યારે શું કરવું તો કે ત્યારે ધોરણ બાર અથવા તો તેને સમ સમકક્ષ જે પરીક્ષા આપી હોય તો કે તેની માર્કશીટ મુજબ જે તમારું નામ હોય તો કે તે લખવાનું રહેશે અને બાકીની વિગત એ પરીક્ષાના કોલ લેટર સમયે એ જણાવવામાં આવશે એટલે કે જે બીજી વિગત છે તો કે તે એ પરીક્ષાનો જ્યારે કોલ લેટર આવશે તો ત્યારે એ તમને તેની અંદર એ જણાવી દેવામાં આવશે ત્યારબાદ એ એકતાલીસનો તો કે વેઇટિંગ લિસ્ટની એ જોગવાઈ કરવામાં આવી છે તો કે જે અલગ આની અંદર તમે ભરતી દ્વારા શું વેઇટિંગ લિસ્ટ એ રાખવામાં આવ્યું છે તો કે જવાબ તો કે પીએસઆઈની જે જગ્યા છે તો કે તેની માટે એ વેઇટિંગ લિસ્ટ જોગવાઈ છે જ્યારે લોક જે પોલીસ કોન્સ્ટેબલ છે તો કે તેની માટે એ વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી કેમ કે જે કે જે પીએસઆઈ છે તો કે તે માત્ર એ એક જ કેડરની હોવાથી એ તેની અંદર વેઇટિંગ લિસ્ટ છે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ છે તો કે તેની અંદર એ એકથી વધુ કેડરો છે માટે તેની માટે વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી ત્યારબાદ એ બેતાલીસ નો પ્રશ્ન તો કે આઈ આઈઆઈટી ઉપર એ બાર પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકાય તો કે હા તો કે હા ધોરણ બાર સમક્ષ ગણાય છે આઈટીઆઈ ઉપર તમે જે આઈઆઈટી ઉપર એ બાર પાસ કર્યું હોય તો કે તે એ ધોરણ બાર સમક્ષ ગણાય છે માટે તમે તેની અંદર ફોર્મ ભરી શકો છો એ તેતાલીસનો પ્રશ્ન તો કે બાર સમરક્ષણનું ગ્રેડ સર્ટિફિકેટ અપલોડ કરવું કે ઇક્વેલિન્ડેટ સર્ટિફિકેટ તો કે તેની અંદર જે ઇક્વેલિન્ડેટ સર્ટિફિકેટ છે તો તે તમારે અપલોડ કરવાનું છે એટલે કે જે આ ફોર્મ ભરવાનું છે તો કે તેની અંદર એ તમારે જે માર્કશીટ છે તો કે તે બારમાની તો તે એ તમારે અપલોડ કરવાની થાય છે માટે તમારે જે બારમાનું સમક્ષ સર્ટિફિકેટ અપલોડ કરવું તો કે તેની અંદર જે તમારી પાસે જે ઇક્વેલિન્ડેટ સર્ટિફિકેટ છે તો તે એ તમારે અપલોડ કરવાનું થશે અને આ રહી તો કે જે આઈઆઈટીને જે બારમું પાસ કરીને જે ગ્રેજ્યુએટ થયા છે અલગ જે બારમું પાસ કરેલું છે તો તેમની માટે છે અને જે બીજા અલગ જેમણે એ માત્ર એ બારમું પાસ કર્યું છે તો કે તેમને એ બારમાની માર્કશીટ રહે તો કે તે એ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ એ ચુમ્માલીસ પ્રશ્ન તો કે ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ હોય પરંતુ એકવીસ વર્ષ એ પૂરા ન થયા હોય તો શું ફોર્મ ભરી શકાય છે તો કે પીએસઆઈ પીએસઆઈ માટેના એ તમે ફોર્મ ભરી શકશો નહીં પરંતુ તમે જે રક્ષકની ભરતી છે તો તેની અંદર એ ફોર્મ ભરી શકો છો એટલે કે એટલે કે ઘણી બધી વખત જે બારમું એટલે કે બાર કરીને જે કોલેજ પાસ કરે તો કોલેજ પાસ હોવા છતાં પણ એ તેમના એકવીસ વર્ષ ન થયા હોય તો તમે આને પીએસઆઈની છે તો તેની અંદર એ તમે ફોર્મ ભરી શકશો નહીં કેમ કે તેની અંદર એ લઘુત્તમ લાયક એ લખ્યું ઉંમર એ એકવીસ વર્ષ રાખવામાં આવી છે

શું ફોર્મ ભરી શકે તો કે ફોર્મ ભરી શકે પરંતુ જ્યારે તમને નિમણૂક આપવામાં આવે તો કે તે પહેલાં જે મેડિકલ આપ લેવામાં આવે તો કે તેની અંદર એ તમારે પાસ થવું જરૂરી છે ત્યારબાદ એ છેતાલીસમો પ્રશ્ન તો કે આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય છે તો કે ફોર્મ ભરી શકાય પરંતુ જે જે પરીક્ષા એટલે કે જે નિમણૂક આપવામાં આવે તો કે તે પહેલાં જે મેડિકલ આવે તો કે તે ફાસ્ટ પાસ થવું એ તમારે માટે એ અન્ય એટલે કે પાસ થવું એ ફરજિયાત રહેશે અને ત્યારબાદ એ સુડતાલીસમો પ્રશ્ન કે તૂટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય તો કે ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્વે જે મેડિકલ પરીક્ષણમાં છે તો કે તે ફાસ્ટ એટલે કે જે મેડિકલ પરીક્ષણ છે તો કે તેની અંદર જે જે અધિકારી છે છે તો 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 કે જો તમને તમને પાસ કરે તે એ એ પ્રશ્ન અન્ય રાજ્યના ઉમેદવારો એ અનામતનો લાભ મેળવી શકે છે કે કેમ તો કે ના તો કે જે અન્ય રાજ્યના ઉમેદવારો છે તો કે તે એ અનામત કેટેગરીનો લાભ મેળવી શકતા નહીં અને અન્ય રાજ્યોના ઉમેદવારો એ જનરલ તરીકે એ ફોર્મ ભરી શકે છે તે અલગ ત્યારબાદ એ નોંધ આપવામાં આવે છે તો કે જો કોઈ જણાય તો એ જે રૂબરૂ મુલાકાત લઈને પણ રૂબરૂ અહીં એડ્રેસ છે તો કે તેનો એ તમે રૂબરૂ મુલાકાત લઈને પણ તેનો સંપર્ક કરીને તમને જે પ્રશ્ન હશે તો તે ત્યાં જઈને એ જવાબ માંગી શકો છો એટલે તમને અહીં તે સનામો પણ આપી દેવામાં આવીશો જ્યાંથી એ તમને જો કોઈ પણ એટલે કે કોઈ પણ સવાલ મૂંઝવતા હોય તો કે તમને આ આ જે સ્થળ છે એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સહિત એ ઉદ્યાન એટલે કે સરહિત ઉદ્યાનની નજીક એ સેક્ટર નવ ગાંધીનગર પિન એ આડત્રીસ વીસ જીરો સાત તો કે ત્યાં જઈને એ તમને તે સવાલ છે તો કે તે એ સોલ્યુશન લાઈવ શકો છો એટલે કે અહીં આપણે જે ગુજરાત પોલીસ બોર્ડને જે સૌથી વધુ ઉમેદવારો એ સૌથી વધુ જે સવાલો પૂછે તો કે તેમને એ તમામ સવાલો હતા તો કે તેની તમામ માહિતી જોઈ ના વિડીયોની અંદર આપણે જે ઉમેદવારો દ્વારા જે બોર્ડને જે સવાલો પૂછવામાં આવ્યા અને તેના જવાબ રૂપે એ બોર્ડ દ્વારા શું કેમ આવ્યું તે જોયું તો કે અહીં જે હશમુખ પટેલ સર અને સરને જે ટ્વિટર માધ્યમથી જે વિદ્યાર્થીઓ જવાબ પૂછે છે તો કે તેનો જવાબ એ હશમુખ પટેલભાઈ એ ટ્વિટરથી આપે છે તો કે તેની અંદર જે અહીં પૂછવામાં આવ્યું કે પીએસઆઈ તથા લોકરક્ષકની જે ભરતી છે તો કે તેની પરીક્ષા એ ઓફલાઈન યોજવામાં આવશે ત્યારબાદ પટેલ બીજી તો પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તો એ ગુજરાતી માધ્યમમાં લેવાશે અને જે પીએસઆઈની ભરતીની જે પરીક્ષા છે તો તેને જે અંગ્રેજી વિષય સિવાયના કોઈ પણ પ્રશ્નો હશે છે તો કતે એ ગુજરાતી માધ્યમમાં રહેશે જ્યારે અંગ્રેજી વિષયના જે પ્રશ્નો હશે છે તો તે એ અંગ્રેજીમાં રહેશે ત્યારબાદની ટ્વીટ તો અહીં તમને જે પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈ છે તો કે તે ભરતી ક્યારે પૂરી થશે તો કે તેની માહિતી એ અશમુખ પટેલ સર દ્વારા આપી દેવામાં આવી છે તો કે તેની અંદર જણાવવામાં આવ્યું કે જે લોક લોકરક્ષક દળ ભરતી છે તો કે તે મે બે હજાર પચીસ સુધીમાં એ પૂર્ણ થવાની એ સંભાવના છે અને જે પીએસઆઈની ભરતી છે તો કે તે એક પ્રશ્નપત્ર એ નિમનલલક્ષી હોવાથી તેની અંદર એ થોડો વધુ સમય લાગશે અને તે ભરતી રહી તો કે તે ઓગસ્ટ કે સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર એ પૂર્ણ થઈ શકે તો કે તેવું એ પૂર્ણ થઈ શકે તો કે તેવું એ જણાય છે એટલે કે જે બંને ભરતી રહી તો કે તે બંને એટલે કે પોલીસ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તો કે તે બંને એ બે હજાર પચીસની અંદર પૂરી થશે શકે કે જે ગઈ ભરતી જે જેમ બે હજાર પચીસ મે જૂનની અંદર પૂરી થઈ હતી તેવી જ રીતે આ ભરતી રહે તો કે તે પણ એ મે જૂનની અંદર એ પૂરી થઈ શકે છે એટલે કે અહીં તમને જે તમામ માહિતી રહે એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલ એ ક્યારે પૂરી થઈ શકે તે તમામ માહિતી આપી દેવામાં આવી છે આજના વિડીયોની અંદર આપણી જે પોલીસ કોન્સ્ટેબલની અંદર જે ભરતી છે તો કે તેની માટે જે ઉમેદવારોને જે ખૂબ જ વધુ મૂંઝવુસાર સવાલો જે બોર્ડને પૂછવામાં આવ્યા હતા તો કે બોર્ડ દ્વારા એ તેના કયા જવાબ આપે તે તમામ જવાબો જોઈએ જે તમને આવનારી પરીક્ષા છે એટલે કે આવનારી જે પોલીસ ભરતીની પરીક્ષા તો તેને માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જો તમે આવી જ ભરતી રિલેટેડ માહિતી એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે જે આપણી આ રૂલર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો આ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને જો તમે આવી જ ભરતી રિલેટેડ માહિતીની જો પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે લર્નિંગ તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર પોલીસ ભરતીની કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આવી દેવામાં આવશે અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત